ઓકે, અહીંયા બતાવ્યું છે કે બે સમકેન્દ્રીય ગૂંચળા છે, એક R1 ત્રિજ્યાનું અને બીજું R2 ત્રિજ્યાનું. આ બે ગૂંચળા બતાવ્યા છે, R1 ત્રિજ્યાનું અને મોટી ત્રિજ્યા R2 છે. હવે સંપાત થાય છે તો આનું અન્યોન્ય પ્રેરકત્વ શોધવાનું છે. તો આ કન્ડિશન જ્યારે પણ આવે તો એક વસ્તુ માઇન્ડમાં સેટ કરી રાખવાની છે કે આપણે ફાઈ બરાબર જે રિલેશન લઈશું તો આનું ઇક્વેશન એન ફાઈ બરાબર MI ઇક્વેશનથી આવશે. હવે આની જ્યારે પણ વાત આવશે તો એ કન્ડિશન પરથી આપણને ફાઇન્ડ થશે. તો જ્યારે પણ ફાઈ ફાઇન્ડ કરવાનું હોય તો ફાઈ બરાબર BNBA આવશે. આપણે અહીંયા તો એક જ આટાની વાત થાય છે, એટલે હું કોન્સેપ્ટ ફક્ત સમજાવું છું. બી ઇન્ટુ એની જરૂર પડશે. તો બી હંમેશા મોટા ભાગે જ્યારે આવી સિચ્યુએશન આપી હોય તો મોટા ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ લઈ લેવાનો. તો μ0 N2 I2 આ રિલેશનથી, સોરી μ0 I/2R, તો એ રિલેશન યુઝ કરી અને ગણતરી કરવાના આવશે. અહીંયા હું લખી દઉં છું μ0 I2/2R2, આનાથી એ ગણીશું, બી ગણીશું. અને એરિયા જે હશે એ એરિયા હશે એ હંમેશા નાનાનો લેવાનો. એટલે મેં તમને દાખલા ગણાવતી વખતે બી આગળ વાત કરી હતી પાઈ R1 સ્ક્વેર થાય, કે એરિયા હંમેશા કોનો લઈશું, નાનાનો લઈશું. તો આ કોન્સેપ્ટ ધ્યાન પર રાખવાનો છે કે જ્યારે ફ્લક્સ ફાઇન્ડ કરવાની વાત આવે તો બી મોટા ભાગે મોટા લૂપમાંથી પસાર થતો પ્રવાહ I2 લઈશું, એના કારણે પસાર પ્રોડ્યુસ થતું મેગ્નેટિક ફિલ્ડ μ0 I2/2R, અને એરિયા હંમેશા નાનાનો લઈશું, તો પાઈ R1 સ્ક્વેર. ઓકે, અહીંયા કેલ્ક્યુલેશનને સમજીએ. હવે તો અહીંયા પહેલાં મેં બતાવ્યું કે મોટા ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I2 લઈ લો, તો એના કારણે પસાર થતું આ કેન્દ્ર પાસે મેગ્નેટિક ફિલ્ડ, તો μ0 I2/2R2, સૂત્ર થશે μ0 I/2R, એના પરથી આવ્યું છે. હવે એના લીધે ફ્લક્સની વાત થશે, તો ફાઈ બરાબર બી ઇન્ટુ એ લખીએ છીએ. આની અંદર બીની કિંમત આ લખી દઈશું, એ હંમેશા નાનાનો લખીશું, તો બીની કિંમત B2 થશે અને એ થશે πr1² તો πr1² હવે B2ની કિંમત લખું તો μ0 I2/2R2 અને એ થશે πr1² હવે દરેક વેલ્યુ આપણી પાસે આપી છે. હવે આના ફાઈ બરાબર અથવા તો એમ બરાબર φ/I કરી શકીએ, તો આના બરાબર MI2 કરી શકે. મૂળ ટૂંકમાં એમ ઇન્ટુ જે જેમાંથી પસાર થતો હોય એ પ્રવાહને I2ને આધારે કેલ્ક્યુલેશન લઈ લીધો છે. તો હવે આમાંથી I2 જ્યારે કેન્સલ થઈ જાય તો M12 આપણને જે રિઝલ્ટ આવશે, M12 કેટલા, M12 કહો અથવા એકલો એમ કહેશો તો એ ચાલી જશે, એ μ0 πr1² / 2R2 મળી જશે. એને આપણે M12 અથવા M21 બરાબર μ0 πr1² / 2R2 મળશે. કોન્સેપ્ટ એકવાર ક્લિયર કરી દો, આની અંદર કંઈ વધારે છે નહીં. તમારે પહેલાં આવા જ્યારે દાખલાઓ ગણવાની વાત આવશે તો મોટા ભાગે ફ્લક્સ ફાઇન્ડ કરવાનું. હવે ફ્લક્સ ફાઇન્ડ કરતી વખતે તમને એન આપ્યા હોય તો ઠીક છે, નહીંતર બી ઇન્ટુ એ ઉપરથી રિલેશન આવશે. બી હંમેશા મોટાનું લેવાનું છે, એ નાનાનું લઈશું મોટા ભાગના કેસમાં, બરાબર. હવે ફાઈ મળી જશે ને એમ બરાબર શોધવાના આવે કે એલ શોધવાના આવે, તો φ/I કરી દેવાનું, તો એમાંથી આઈ કેન્સલ થશે, એ આપણા માટે અન્યોન્ય પ્રેરકત્વ આવશે. તો અહીંયા બી ઇન્ટુ એ કર્યું છે અને કિંમત મૂકી દીધી બરાબર MI2 અથવા એમ બરાબર φ/I કરી આઈ કેન્સલ કરી નાખ્યા તો એમ મળી જશે.